बोलिए सदगुरु भगवान की। थोड़ो पावर घटी गया नहीं। भागवत भगवान की। काल थी आम तो आखी कथाओं में देव ने दानो बेना वातु आलती हुए। आज उत्पत्ति में बतायू के भाई कश्यपना देव ने दानव बे थिया एक ज बापना दीकरा से माँ अलग छे माता नो केटलो फाळो छे जो एक माने न्या देव लोको जन्मा छे ने एक ने माने न्या दानव जन्मा छे पिता एक छे आखा जगतनी उत्पत्ति नो पेलो आमा स्टेप छे ने एने जोई ने तोय माना फाळा समजाई जाय के आ जगत में माँ केवी होवी जोई जे सुलक्षणा नारी छे जे आर्य समाज ने समझे छे भारतीय संस्कृति ने समझे छे एने खोले देव लोको आव्या छे अने जे अनीति थी रही छे धर्मनी मर्यादाओनी बार आ प्रजानी उत्पत्ति करी छे आखू एनु उत्पत्ति नो आखो दृष्ट आखू जे वार्ता छे ने एने तमे सांभळो ने तो खबर पड़े ई माता ए समय विरुद्ध कश्यप पाहे पुत्रनी इच्छा करी छे અને એને ત્યાં દાનવો જન્મા છે પિતા એક જ છે એટલે માનો બહુ ફાળો છે અને એટલે કવિ લોકોએ માને ઠપકો આપ્યો છે જનની જણતો ભક્ત જન કાં દાતા કાં સુર નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર તારી નૂરને ન ગુમાવતી હે માં તારું જે બિરુદ્ધ છે તારું જે તેજ છે એ તેજને તું ગુમાવતી એટલે દાનવને કેમ આ જગતમાં થી ખતમ કરવા ભ્રષ્ટાચારને કેમ ખતમ કરવો અને દેવ લોકોને કેમ આવાહન કરવું એ આ સત્સંગ સભાઓ શીખવાડે છે માતાઓને અમે વારે વારે કહીએ છીએ એક તો હું માનો પૂજારી ભગવતી ચામુંડાનો પૂજારી માને ખોળે રમનારો એટલે માના જ વારે વારે ગુણ ગાઉં અને બાધું માં હેરે જ કે માં આ જગતને કંઈક સારી દે સન્મતિ દે સારી સંપત્તિ દે સારી સંતતિ દે સારી દે ને આ ત્રણેય સારું હોય ને એ જીવ જ શાંતિ પામી હગે છે બાકી ગમે એટલા રૂપિયા હોય ને ઉકળાટ થાય ભલા માણસ રૂપિયા છે ને એ બરબાદીને રસ્તે લઈ જાય તમને હા એનો ઈગો થાય ને ઈગો થાય ને પછી જેના તેના અપમાન કરવા માંડે ને એ અપમાન થયા પછી પાછી ફજેતી થાય કારણ પછી એ જ રૂપિયાથી તમારા સંતાનો બગડે એક હાવ માર્મિક વાત તમને કરી દઉં અમારાથી કરાય નહીં પણ આ તો તમારા કાંઈક મગજમાં બેહે તો ભગવાન શિવજીનો આખો પરિવાર પૂજાણો ને જો આ તાલીઓ આખી આપણે આપણે સત્સંગ જમવાને આમ વળાંક વારી દીધો ભગવાન શિવજીનો આખો પરિવાર પૂજાણો શા માટે ભગવાન શિવ ક્યાંય વૈભવ માર્યા નથી હિમાલય ઉપર ભજન કર્યું અહોરનિશ તપસ્યા માર્યા એટલે એના પુત્રો પૂજાણા એના પુત્ર વધુઓ પૂજાણા એની પત્ની પૂજાણી ભલે માણસ એના વાહનો પૂજાણા સિંહે પૂજાય ભગવાનનો નંદી પૂજાય ઉંદૈડું પૂજાય ગણપતિનું નાગ લોકો પૂજાય આ સત્સંગની મર્યાદાઓ ભજનની તાકાત આ બતાવે છે કે જે જીવનમાં મર્યાદાઓ હોય છે જે સંસારમાં મર્યાદાઓ હોય છે જે કુટુંબમાં મર્યાદાઓ હોય છે ને એનો આખો પરિવાર પૂજાય મને બધા સારા વિચાર નાય છે સારા વિચાર હોય તો પૂજાય ને પછી થોડાક નીચે આવીએ એટલે ભગવાન રામ તમને એમ લાગશે આ ભગવાનની નિંદા કરે પણ તમને હાવ મગજમાં ફીટ બેસી જાય ને એટલે આ કહું છું ભગવાન રામ છે ને એ થોડાક રાજનીતિ માર્યા હા રાજનીતિ માર્યા અને એની પત્ની છે ને એ ઋષિને ત્યાં જઈ અને સગર્ભા અવસ્થા કાઢી એની આપણે કહીએ રામે સીતાને અન્યાય કર્યો પણ નહીં એ રામ છે ને આ સીતા છે ને એ ધરતીની દીકરી હતી એટલે રામે ધરતીને સુપ્રત કરી અને એ ધરતી માતાએ વાલ્મિકીને કીધું કે જા બેટા મારું કામ તારે કરવાનું છે એટલે વાલ્મિકીને ત્યાં સીતાજી ગયા ગર્ભ અવસ્થામાં અને એ ઋષિને ત્યાં રહ્યા પવિત્ર વાતાવરણમાં રહ્યા એ એ બધા સંસ્કારો આ લવકુશમાં આવ્યા એટલે રામની આખી સેનાને લવકુશે હરાવ્યા છે આખી સેનાને હરાવી ને હનુમાનજીને બાંધી દીધા લક્ષ્મણને હરાવ્યા અને જ્યારે રામ ગયા ત્યારે સીતાએ એમને વિચાર આવ્યો કે આ અન્યાય થાય એટલે ઓળખાણ કરાવી દીધી
રામને રાજનીતિ માર્યા, રાજ માર્યા એટલે એના દીકરા પ્રભાવશાળી થયા, પ્રતિભા સંપન્ન થયા, પણ પૂજાણા નથી. લવકુશની ક્યાંય ડેર્યું નથી, એના ક્યાંય મંદિર નથી. અને એથી થોડાક આગળ હલીએ ને એટલે કૃષ્ણ ભગવાન, હા, કોનાની દ્વારકા માર્યો. આખી જીવન રાજનીતિ જ ખેલી. કૃષ્ણ જીવો રાજનીતિ કોઈ કોઈ ન જાણે. બધે એને ધર્મનો જય જયકાર કરાવ્યો, પણ ક્યાંય સત્તા ન સંભાળી, ક્યાંય પોતે આમ ખુરશી ન પકડી. આજના રાજકારણીઓને આ આ ખાસ સંદેશ છે, સેવા કરો સમાજની, પણ ખુરશીને નહીં ચોંટો. ને ખુરશીને જે જે ચોંટ્યો છે ને, એ પછી એની નીતિ ભૂલી ગયો છે. ભગવાન કૃષ્ણએ રાજનીતિ બહુ ખેલી. આખી દ્વારકા સોનાની, એટલે એના બાળકો છે ને એ વૈભવમાં મોટા થયા. ને વૈભવમાં મોટા થયા, આ ભાઈ ચારે બાજુ ધર્મયુદ્ધ માર્યા, એટલે ઘરમાં સંસ્કાર ના આપી ગયો, એટલે એના બાળકોએ એક ઋષિની મશ્કરી કરી કે આ આ સ્ત્રીના પેટમાં બાળક છે કે છોકરો છે કે છોકરી. ખરેખર એ સ્ત્રી નહોતી, ખોટો સ્વાંગ સહિત હતો. ઋષિની મશ્કરી કરી. વૈભવમાં જે સંતાનો મોટા થાય ને, એ એને આ ધર્મની મશ્કરી કરવાનું મન થાય, અને પછી શ્રાપને પામ્યા કે એમાં તમારું સર્વનાશ જન્મ છે, તમારો સર્વનાશ જન્મ છે. એટલે ધર્મની જેટલી મર્યાદાઓ હોય છે ને, ન્યા જ પૂજ્ય ભાવો આવશે, ન્યા જ સારા વિચારો આવશે. બાકી તો ભગવાન કૃષ્ણ એના બાળકોને ન બચાવી શક્યો, એના બાળકોને સંસ્કાર ન આપી શક્યો. પોતે માથે ઊભી ના પ્રભાસ ક્ષેત્રમાં, તમારા ક્ષેત્રમાં અંદરોઅંદર દારૂ પીને મર્યા. આ ભગવાનના વંશજો તો આપણા બાળકો શું કરશે? વૈભવમાં આવીશ, સંસ્કારો નહીં હોય તો અંદરોઅંદર દારૂ પીને મર્યા. ભલે ભગવાન જે કરે એના વંશ કરે, એ લીલાઓ કહેવાય. આપને એક જ્ઞાન આપ્યું, આપને એક સિદ્ધાંત બતાવ્યો કે ઈશ્વરના છોરું જો દારૂ પીએ ને અને કુસંસ્કારમાં રહે તો એનો વિનાશ થાય, તો આપણા બાળકોનું શું થાય? એટલે અહીં આ આ શાસ્ત્રમાં બે વંશ બતાવ્યા, દેવ અને દાનવ, બેની ઉત્પત્તિ બતાવી કે ધર્મના સિદ્ધાંતોમાં જે માતાએ સંતાનોની પ્રાપ્તિ કરી એના દેવ થયા, અને ધર્મના સિદ્ધાંતોને શાસ્ત્રોના સિદ્ધાંતોને છોડી અને જે માતાએ પ્રજાની ઉત્પત્તિ કરીને એ દાનવ થયા. હા, દાનવ થયા. અને બે એવા પ્રતિભા સંપન્ન હતા કે દેવ લોકોએ તપસ્યા બહુ કરી, ઋષિમુનિઓએ તપસ્યા બહુ કરી, અને રાક્ષસોએ તપસ્યા બહુ કરીને એના લક્ષ સુધી પહોંચ્યા. ત્યાં સુધી પોતાના શરીર ઉપર રાફડા જામી ગયા, પણ ઊભા નથી થયા. રાક્ષસોએ આવા હતા. એક એક મના પ્રતિભા સંપન્ન દેવ લોકો પાસેથી વરદાન મેળવા, તપસ્યા કરી, અને પછી પોતાના સ્વાર્થ માટે એ એ એ તપસ્યાના તપનો ઉપયોગ કરી અને સ્વાર્થી બન્યા, એટલે આપણે એને રાક્ષસો કીધા. બીજાને કનેડા, ટૂંકમાં સમાજ આખાને કનેડો, બસ હું સુખી થાવ, તમે બધા જે થાવ એ થાવ, તમે હું સુખી રહેવો જોઈએ, તમારે ભલે તમે આખો સમાજ દુઃખી થઈ જાય. આ રાક્ષસોનો સિદ્ધાંત છે, અને દેવ લોકોનો ઋષિ લોકોનો સિદ્ધાંત એ છે કે સમાજનું કલ્યાણ થાય. હે, આપણે ભગવાન શિવને મહાદેવ શા માટે કહી? એના સમાજ માટે, સમાજના ઉદ્ધાર માટે, સમાજને બચાવવા માટે ઝેર પી ગયા, એટલે આપણે એને મહાદેવ કહી છે. આપણામાં આવા બે હોય ને, એક માણસ એવો હોય કે આ કોઈનો વિચાર ન કરતો હોય, પોતાનો જ વિચાર, હું કેમ સુખી થાવ, હગા ભાઈનો વિચાર ન કરે, હગાવાલાનો વિચાર ન કરે, વેવાઈનો વિચાર, કોઈનો વિચાર ન, બસ મારો ઈગો પોસાવો જોઈએ, હું સુખી રહેવો જોઈએ. એક એ છે, ને એક અત્યારે સમાજમાં એવા છે કે ભાઈ સમાજનું ભલું થવું જોઈએ, ભલે આપણું જે થાય. અત્યારે દેવને દાનો બે આપણામાં જ છે, આપણી અંદર જ છે, એને તપાસવા. પણ આ રાક્ષસોએ તપસ્યા કરી એનું ફળ એને મળ્યું, ઋષિમુનિઓએ દેવ લોકોએ તપસ્યા કરી એનું ફળ એને મળ્યું, અને એ બે ફળનો આ ઋષિમુનિઓ એની તપસ્યાના ફળનો સદુપયોગ શા માટે કરી ગયા, અને આ લોકોને સારા વિચાર કેમ ના આવ્યા, એના મૂળમાં તમે તપાસો ને. મૂળ તપાસવાનું કે રાક્ષસોએ જ્યાં જ્યાં તપસ્યા કરી ત્યાં ઘનઘોર જંગલ હતું, અને ઋષિમુનિઓએ જ્યાં તપસ્યા કરી ત્યાં એને પવિત્ર જગ્યા ગોતી, અને ઋષિમુનિઓએ જ્યાં જ્યાં તપસ્યા કરીને ત્યાં ત્યાં ગાય હતી. હા,
આપણા ઇતિહાસ તપાસજો, શાસ્ત્રો તપાસજો. ગાયની સાનિધ્યમાં રહી અને સંતોએ તપસ્યા કરી એટલે ગાયના જે વાઇબ્રેશનો છે એની એને સદબુદ્ધિ આપી, સારા વિચારો આપ્યા, એટલે એ સંપત્તિને એ તપસ્યાની સંપત્તિને સારા માર્ગે વાપરી હીગા. અને રાક્ષસો એ પવિત્ર જગ્યા ન ગતી, ઘનઘોર જંગલો ગોતા છે, એની બાજુમાં ક્યાંય ગાય રાખી નથી. એટલે સ્થળ અને સંગ આ બે બહુ મહત્વના છે. સંગત કરો તો સારા માણસને કરો, અને સ્થળ સારા પવિત્ર જગ્યાએ રહ્યો. હે, એટલે તો આપણે આ પવિત્ર પ્રાંચીમાં આ સત્સંગ સભાનું આયોજન કર્યું, કારણ કે એક પવિત્ર ભૂમિ છે, કેટલા ઋષિમુનિઓ અહીં તપસ્યા કરી ગયા છે. હે, પણ મૂળમાં ગાય હતી એટલે ઋષિમુનિઓને દેવલોકોને સારા વિચારો આવ્યા, કામધેનુની નિશ્રામાં રહી અને પછી તપસ્યા કરી એટલે જગતના કલ્યાણના વિચાર આવ્યા, અને આ લોકોએ ઘનઘોર જંગલમાં ગમે ત્યાં ગુફામાં ગરી ગરીને તપસ્યા કરી એટલે એના મગજ સુધરા નહીં, એના હૃદયમાં પવિત્ર ભાવ ન આવ્યા અને સ્વાર્થી બન્યા. આજે આપણે આ સમાજ એ જ રસ્તે નીકળી પડ્યો છે, એટલે મારે કહેવું પડે છે. આજે આપણે ખેડૂત છીએ એટલે કહું કે આપણે ગાયને છોડી અને બીજે ક્યાંક વર્ગી ગયા છે. ગાયની નિશ્રામાં હતા ત્યાં સુધી આપણે સુખી હતા, આપણા બાળકો સંસ્કારી હતા ત્યારે આપણે બરાબર માગી એવા વરસાદ થતા હતા. હવે આપણને ગાય ઓછું દૂધ આપે છે એટલે નળે છે, એટલે આપણે કાઢી દીધું જર્સીને અપનાવીને, ભેંસને અપનાવીને, એના દૂધ પી પીને એક તો આપણા સ્વભાવે એવા થઈ ગયા ભેંસ જેવા ને પાડા જેવા, અને એની નિશ્રામાં સારા વિચારો આવતા હતા એ ગયા, એટલે સમાજમાં ભ્રષ્ટાચાર વધી ગયો, રાક્ષસ વેળા વધી ગયા. બહુ ગાયની નિશ્રાની જરૂર છે. એટલે આપણે આ બેનર છે ને ગાયુંના રાખ્યા છે કે જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં ગાય હશે ને તો એ ધર્મ છે ને એને એ પવિત્રતાને વરસે. એને કે રાક્ષસો એ તપસ્યા તો બહુ કરી ભલામણા, ને એ ભગવાનનું જ ભજન કર્યું, બીજા કોઈને ભજન નથી કર્યું. કોઈએ શિવની ઉપાસના કરીને, કોઈએ બ્રહ્માની ઉપાસના કરીને, એ શિવ અને બ્રહ્મા એ ઉપાસના થયા પછી વરદાન આપી શીખ્યા, પવિત્રતા ના આપી શીખા. માણસને પવિત્ર કરવા માટે ગાયને શરણે જવું જોઈએ આપણે. ગાય માતા જેવી છે કે તમારા માનસને સાફ કરી શકે, એની નિશ્રામાં જવું જોઈએ. આ શાસ્ત્રોના પુરાવા છે, મારું કંઈ ને મારું તો બસ આમાંથી જે કાંઈ મનન ચિંતન કર્યું એ કહું છું, બાકી તો બધું શાસ્ત્રોક્ત છે. અને હમણાં જ આપણે આ વંશાવલીમાં દિલીપ રાજા, દિલીપ રાજાનો ઇતિહાસ આવશે. આ ભગવાન રામ શા માટે ધક્કો થયો ભગવાન રામને, અને આજ સૂર્યવંશમાં જ કેમ, ત્યાં એક વાર્તા આવે છે. આમાં રાજા દિલીપ છે ને એ સદેહ સ્વર્ગમાં જઈ શકતા, આવો પ્રતાપી રાજા. અને એક વખત સુરભિ ગાય બાજુમાંથી નીકળી અને દિલીપ રાજા નમન કરતા ભૂલી ગયો, કોઈ પણ કામમાં હશે એટલે નમસ્કાર ન કર્યા, અને એનો દોષ લાગ્યો એટલે દિલીપને ત્યાં સંતાનો ન હતા, દિલીપને સંતાન યોગ ન થયો. પછી ગુરુ લોકોને બોલાવ્યા, બ્રાહ્મણ જે આપણા રાજ જ્યોતિષ હોય એને બોલાવ્યા અને ચર્ચા કરી કે ભાઈ મારે ત્યાં સંતાન યોગ કેમ નથી. ત્યારે રાજ જ્યોતિષ હોય એમ કીધા, સંતોએ એમ કીધું કે તમારા ઉપર ગાયનો દોષ છે, માટે તમે આ નંદીની ગાયની સેવા કરો. તમે બંને માણસ ખુલ્લે પગે જેમ ભગવાન કૃષ્ણ સેવા કરે છે એમ આ ગાયની સેવા કરો, અને એ જ્યારે આશીર્વાદ આપશે ને ત્યારે તમારે ત્યાં સંતાન થશે. અને દિલીપે અને એની પત્નીએ જંગલમાં જઈ એના ગુરુની નંદીની ગાય છે એ ગાયની સેવા કરી છે, ને કેવી સેવા કરી છે, એમાં ઓતપ્રોત થઈ ગયા છે. ગાય જમે પછી આ જમે, ગાય પાણી પીએ પછી આ પાણી પીએ, ખુલ્લે પગે ગાયને ચરાવવા લઈ જાય, અને આ સેવાની પરાકાષ્ઠા થઈને ત્યારે ગાય માતાએ એને એનું પરીક્ષા કરી છે. ગાય એક ગુફામાં ગઈ, પાછળ દિલીપ છે, અને ગુફામાં સિંહ બેઠો તો એ હામો ત્રાળ નાખી અને ગાય ઉપર તરાપ મારી, ત્યારે દિલીપ આડો ઊભી ગયો. તમે જે હોય હે નરસિંહ ભગવાન, પહેલાં મને મારો પછી મારી મા ગાયને મારો. આડો ઊભી ગયો ત્યારે પછી આ નંદીની એને પ્રસન્ન થઈ છે કે તારા શરીરની તે પરવા ન કરી મારા માટે, એટલે હું તને આશીર્વાદ આપું છું કે તારે ત્યાં પુત્ર થશે. અને એ પુત્ર થયો ને એ રઘુરાજા થયા, એટલે એ રઘુ પ્રતાપી હતો અને ત્યાંથી રઘુકુળ લાગ્યું. નકર તો સૂર્યવંશ હતો,
પણ રઘુરાજા એવા પ્રતાપી થયા કે એની પાછળ રઘુકુળ એવો શબ્દ લાગી ગયો, પછી રઘુના વંશજો કહેવાના. આવો પ્રતાપી એક ગાયની સેવાને હિસાબે આવો પ્રતાપી પુત્રનો જન્મ થયો છે. ને સંતો પાસેથી મેં સાંભળ્યું છે રઘુરાજા હારે રાવણ લડવા આવ્યો હતો, ને કે આખા જગતમાં ત્રાહીમામ એને વર્તાવ્યો, એ અયોધ્યામાં ન આવે, પણ એ રઘુરાજા હારે જ્યારે એ લડવા આવ્યો ને પછી કોઈ દી અયોધ્યા નથી, અયોધ્યા બાજુ દ્રષ્ટિ જ નથી કરી. આવો પ્રતાપી રાજા હતા. રાજ દરબારમાં જઈને રાવણે પડકાર કર્યો કે હું એક લડાઈ માટે આવ્યો છું, મારી સામે યોદ્ધા, ક્યાં છે રઘુ? ત્યારે સૈનિકોએ કીધું રઘુરાજા સંધ્યા કરવા માટે સરયુને કિનારે ગયા છે, ના દોડીને સરયુને કિનારે રઘુરાજા તપસ્યા કરે છે અને એમાં ત્રિકાળ સંધ્યા કરે છે. એમાં એક બનાવબેનો રાવણ જેમ આ કિનારે ગયો તો રઘુરાજા એક દર્ભની સળી લઈ દર્ભનું ધનુષ બનાવીને એ સળીને ફેંકીને એટલે રાવણને થયું આને શું કર્યું, યુદ્ધ પછી કરીશ પણ પહેલાં આ જાણી લો આ શું કર્યું. એટલે કીધું રઘુ શું કરેશ, હું લંકાપતિ રાવણ, તું કે તમને કાંઈ સંભળાવતું નથી? નહીં મને કાંઈ નથી સંભળાવું. તો કે મને સંભળાય છે અહીંથી 100 યોજન દૂર, 100 ગાંવ દૂર એક ગાય ભાંભરી એની પાછળ સિંહ પીડો, સિંહ એને મારણ કરે એ પહેલાં મેં એને બચાવી છે આ દર્ભના તીરથી. અને રાવણને વિચાર આવ્યો કે આવું થોડું હોય, એક હળીથી કંઈ સિંહ મરે ને એ હો ગાવ દૂર. ત્યારે એને કીધું તું ખોટી ડંફાશ કરે છે તને મને બીવડાવવા માટે, હું તારે અરે લડાઈ કરવા આવ્યો છું ને તમને બીવડાવવા માટે તું આ ડંફાશ કરે છે. ત્યારે રઘુએ કીધું પહેલાં જોઈ આવ ત્યાં પછી આપણે યુદ્ધ કરશું. અને એ 100 ગાંવ દૂર ગયો તો ત્યાં ગાય એના વાછડા હારે ચરે છે અને સિંહ મરેલો પીડ્યો છે. પછી રાવણ કોઈ દી અયોધ્યા આ તરફ ગયો નથી, એ જોઈને વયો ગયો એ કે આ રઘુ એક સળીથી જો સિંહને મારી શકતો હોય તો મારી લંકાનો વિધ્વંસ કરી શકે. આવો પ્રતાપી પુત્ર રઘુ દિલીપને એક ગાયની સેવાથી મળ્યો છે. ગાયનું આ મહત્વ છે. પણ દુઃખની વાત એ છે કે આપણે ખેડૂત લોકો હવે ગાયને તિરસ્કારી છે, ને જ્યાં જ્યાં ગાયનું શરણ ગયું છે ને ત્યાં ત્યાં અશાંતિ આવી ગઈ છે, ત્યાં ત્યાં રાવણના રાજ થઈ ગયા છે. બાપે ઈગો ભરેલો હોય, દીકરો ઈગો ભરેલો હોય, એકબીજાને પૂછ્યા ન થાય, વરસાદના કોઈ ઠેકાણા નથી, ધરતી પાણી રસા તાળ ગયું, ધરતીમાંથી પાણી નથી, હે આ બધી સમસ્યાઓ. હવે આ આ ઋષિમુનિઓ તો પહેલાં કહી ગયા છે, શાસ્ત્રોમાં લખી ગયા છે. હવે ફોરેનના વૈજ્ઞાનિકોએ આ બધા સંશોધન કર્યા કે જ્યાં જ્યાંથી ગાય ગઈ છે ને ત્યાંથી આ બધું દૂર વહી ગયું છે, અશાંતિ. હવે આપણે અપનાવીશું, આપણા સંતોનું આપણને માન નથી, આપણા શાસ્ત્રોની કાંઈ ખબર નથી, પણ હવે ઓલા ફોરેનના વૈજ્ઞાનિકો કહે ને એટલે હવે આપણે અમુક જે મોટા ભણેલા ગણેલા છે એ ગાયને પાછા અપનાવવા માંડ્યા છે. એટલે ખેડૂતોને પ્રાર્થના છે કે ગાયને સમજવાની કોશિશ કરે. આપણે ગૌશાળાઓ બહુ ખોલીએ એમાં પાછા અમે જઈએ ને એટલે બિચારી ગાયું બહુ દુઃખી થતી હતી ને એટલે એ કે અમે ગૌશાળા બિચારી નથી, એની નિશ્રામાંથી આપણે નીકળ્યા ને એટલે આપણે બિચારા થઈ ગયા છીએ. એને મા સમજીને જો આપણે એને સેવશું, એના સેવન કરશું, મા સમજીને એને ખોળે રમશું ને તો આજે શાંતિ એના શરણમાં છે. પણ આપણી દ્રષ્ટિ ફરી ગઈ છે, આપણા વિચારો ફરી ગયા છે, એક બિચારી ગાય દુઃખી થાય છે. જ્યારે જ્યારે આ જગતને સંકટ પડ્યું ને ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને ભગવાન પાસે ગઈ છે. આવું આપણા શાસ્ત્રોમાં તમને બધાને ખબર હોય કે આવું લખેલું છે. ભાઈ પૃથ્વી પોતાના રૂપે કેમ ન ગઈ, બીજા કોઈ દેવના રૂપે કેમ ન ગઈ, બ્રાહ્મણનું કેમ રૂપ ન ધારણ કર્યું? પણ શાસ્ત્રમાં એવું લખ્યું કે ગાયને રૂપ લઈ, ગાયનું રૂપ ધરીને પૃથ્વી ભગવાન પાસે દેવલોકો આયરે ગઈ. ને પૃથ્વીએ જે કાંઈ વર્ણન કર્યું ને એ ભગવાને પહેલાં સાંભળ્યું છે, નકર દેવતાઓ એકલા ન જઈ શકતા. પણ ગાયને આગળ કરી, પૃથ્વીને આગળ કરી ગાયના રૂપમાં અને પછી દેવતાઓ ગયા છે, એનો મતલબ એ છે કે ગાયની જે કાંઈ વેદનાઓ છે ને એ ભગવાન વહેલી સાંભળે છે. ને આપણે ગાયને વેદનાઓ ઊભી કરશું તો ભગવાન એની વેદના સાંભળશે તો આપણું શું થાય? ને આપણે ગરુડ પુરાણમાં પણ લખ્યું છે કે આપ જીવ બહુ પાપ કરે ને પછી વૈતરણી નદી પાર કરવી પડે, ને વૈતરણી નદીના દુઃખ ગરુડ પુરાણમાં આપણે સાંભળીને તો આપણા રૂવાડા કાંપવા માંડે, એવા સંકટો એ નદી પાર કરવામાં આવે છે. પણ પછી એમાં એમ કીધું છે જો આસાનીથી આ નદી તરવી હોય તો ગાયનું પૂંછડું ઝાલીને આગળ નદી તરવી,
આપણે ગાયના પૂંછડાની જ પૂજા કરીએ છીએ. ઓલું શાસ્ત્રોમાં સાંકેતિક ભાષામાં કીધું છે કે ગાયના પૂંછડાને જ્યાં સુધી વળગારે હો ને ત્યાં સુધી શાંતિ છે, નકર આ તો વૈતરણી નદીમાં જ આ જીવ ખદબદ છે. બહુ પ્રતિભા સંપન્ન ગાય છે. ગાયને પ્રાણી ન સમજો, ગાયને જનાવર ન સમજો, ગાયને ઢોર ન સમજો, ગાય આખા જગતની માં છે. કોઈ પણ ધર્મ એવો નથી કે ગૌ માતાની જય ન બોલાવે. દુઃખની વાત એ છે કે આપણે બધા ગૌ માતાની જય બોલાવી છીએ અને પછી લાકડીઓ મારીએ છીએ. અને ઘણા ઘણા અમારા આ વડીલો એઠવાડાની કુંડી ઘરને આંગણે રાખીને અમારી યારે ગૌરવ લે કે બાપુ અમે જો ગાય માતા માટે આ એઠવાડાની કુંડી રાખી છે, ભલામણા તારી માને તું એઠું ખવડાવે. અને પછી ગૌરવ અનુભવે છે કે અમે આ ગાય માટે કુંડી રાખી, છતાંય આવું કરીએ છીએ. આપણે આપણી જનેતાને આપણે નથી સમજી શકતા. હે, આપણે જેને ખોળેરીમાં છે, જેનું દૂધ પીને મોટા થયા એને નથી સમજી શકતા. પછીનું દૂધ આપણે ગાયનું પીધું છે એને નથી સમજી શકતા. અને આપણે એમ કહીએ કે અમે બહુ સુધરી ગયા, અમે બહુ ભણ્યા. આજનું ભણતર છે ને એ મને તો એમ લાગે નકામું છે. એ કરતાં આપણા વડીલો સારા હતા, આનંદમાં હતા અને શાંતિ હતી. આજના એન્જિનિયરોને શાંતિ નથી, વકીલોને શાંતિ નથી, પૈસાવાળાને શાંતિ નથી. ભણી ભણી અને પછી વડીલોના અપમાન જ કર્યા છે. ને આજનું ભણતર કેવું છે, એક એક આ પ્રસંગ હું તમને કહું. ગમે એવો વિદ્વાન છે ને, આ છોકરા ભણે ને એ બીજગણિતમાં ઊંધે માથે પડે. બીજગણિત આપણે તો કંઈ ભણ્યા નથી એટલે ખબર ન પડે, પણ બીજગણિતના સિદ્ધાંતો એટલા બધા હાર્ડ હોય છે કે એમાં બહુ એ લોકોને મહેનત કરવી પડે. અને એ બીજગણિત ભણ્યા પછી તમે ધંધે લાગો ને પછી એ કાંઈ કામમાં નથી આવતું. જેના માટે બે પાંચ વર્ષ આપણે ઊંધે માથે થઈને મહેનત કરી હોય, મગજને બગાડ્યો હોય, એ ગણિત ભણ્યા પછી તમે ધંધામાં લાગો ને એટલે પાછું આપણા પાડા જ યાદ આવે. અડધાન, પોણાન, દોઢાન, અઢિયાન, એ બધા ધંધામાં કામ આવે. આ બીજગણિતના સિદ્ધાંતો એ કંઈ કામ નથી આવતા. છતાંય આપણે આપણા છોકરાને એમ કહી તારા 99% આવવા જોઈએ. એ 1% મેલ એને સંસ્કારો શીખવાડે. એને એને દાદા પાસે બેહાડ, એની એની દાદી પાસે બેહાડ. એને ધર્મની વાતની કાંક, આપણું શિક્ષણ એ ધર્મના પાઠ બધે કાઢ નાખ્યા. કારણ નિર્ણય લેવાવાળા છે ને એ ક્રિશ્ચિયન છે. આજ મોટા હોદ્દા ઉપર જે શિક્ષણના અધિકારીઓ છે, જે જે સભ્યો છે, જે કાંઈ MLA છે ને આ તે, એના જે કાંઈ અત્યારે શિક્ષણનો છેલ્લો નિર્ણય લે ને એ બધા ક્રિશ્ચિયન છે. એને આપણા હિન્દુ ધર્મ ઉપર હુક છે એટલે આપણા ધર્મના બધા પાઠ કાઢી નાખ્યા. અને એ બધું આ ભણી ભણીને મોટા થયા એટલે એ ડેડી જ કહેવાનો, એ કંઈ બાપા ન કહે, એ ડેડી જ કહે. ને હવે સુધરી ગયા એ ડેડ કહે. ને હાલ ભણેલા છે એને ખબર, ડેડ એટલે મરેલું. બાપનું બિચારાનું ઘરમાં કંઈ હાલે જ નહીં એટલે ડેડ જ કહેવાય. ને ઓલા બાપુજી કહેતા બાની પૂંજી. એક પ્રતિવ્રતા વાત હમણાં જ કરી કે પતિવ્રતા જે નારી છે ને એને માટે એના પતિ સિવાય બીજી કોઈ સંપત્તિ નથી. એટલે એ શબ્દ બરાબર હતો, બાની પૂંજી, બાપુજી. હવે એને આપણે ઠેર ડેડ સુધી લઈ ગયા બાપુજી. એમાંથી પપ્પા આવ્યું, હા બાપુજીમાંથી જી કાઢી નાખ્યો, બાપા આવ્યું. બાનો પા ભાગ, બાની પૂંજીમાંથી બાનો પા ભાગ કર્યો, એમાંથી કાઢીને પપ્પા કર્યું એટલે બાનો પા ભાગ, એમાંથી ડેડ મરેલું. હા, માં કહેતા ને તો આપણું મોઢું ભરાઈ જતું, બા કહેતા ત્યાં સુધી મોઢું ભરાઈ જતું. પછી આ લોકોએ મમ્મી કર્યું, મમ્મી કરો જોઈએ મોઢું ચીપાઈ જાય. માં કહેતા હતા ને ત્યાં સુધી એ બાળકો માટે પોતાનું પૈપાન ધરવાની પોતાનું લોહી પીવડાવી દેતી, એટલા સંસ્કારો રેડતી ને એટલી મહેનત કરતી. કરુણાની મૂર્તિ હતી, મમતાની મૂર્તિ હતી માં. સ્ત્રી સીતાજીએ જે સંકટ સહન કર્યા એ આજની કોઈ સ્ત્રી સહન ન કરી શકે એટલી સ્ત્રીની તપસ્યા હતી, એટલી મમતા હતી. એ માં હતી ત્યાં સુધી. હવે સુધરીને મમ્મી થઈ ગઈ એટલે ડૉક્ટરે કીધું બેન બહુ ધવડાવતા નહીં, નકર તમારું શરીર સારું નહીં રહે. એટલે 3 મહિના કે 2 મહિના ધવડાવીને પછી બોટલ ઉપકડાવી. એ બોટલ ઉપકડાવી ત્યાં આને એવા પડી ગયા. હવે મોટા થઈને બોટલ જ લઈને પડ્યા છે. માએ બગાડ્યા, માન ખોળે બગાડ્યા. હે મમ્મી, પછી મોમ, મોમનો કોઈ અર્થ જ, મોમ એટલે મીણ, મોમ એટલે મીણ.
એટલે આ કેરોસીનના ડબલા ભેગા જ રાખે મીણ જેવી થઈ ગઈ અત્યારની નારી. કાંઈક થયું નથી ને કેરોસીન છાંટ્યું નથી ને કાંઈ ક્યાંય કૂવો પૂર્યો નથી ને ક્યાં રેલના પાટે ગઈ નથી, કંઈ ખબર જ નથી આ આ સ્ત્રીને પેટે હવે હવે આ કેવા બાળકો જન્મ છે. મમ થઈ ગઈ, મીણ જેવી થઈ ગઈ, પીગળી ગઈ. કાંઈક ધારા થોડુંક ક્યાંકથી પ્રેમ મળે તો ન્યા પીગળી જાય, ક્યાંકથી ક્રોધ મળે તો ન્યા આત્મહત્યા કરે. કાંઈ નક્કી નથી, પોતાની કોઈ પ્રતિષ્ઠા જ નથી. બહુ લાગણીશીલ દીકરીઓ એમાં મમ જેવી થઈ ગઈ, મીણ જેવી થઈ ગઈ, ગમે ત્યાં પીગળી જાય છે. એટલે આપણે બહુ સુધરા, બહુ ભણ્યા, પણ મને તો એમ લાગે કે આપણે સુધરા નથી, બગડા છીએ ભણી ભણી. હે, આપણે આપણી સંસ્કૃતિનો વિધ્વંસ કરી નાખ્યો, નાશ કરી નાખ્યો. એટલે જો સંસ્કૃતિને જાળવવી હોય, આપણે શાંતિને જાળવવી હોય ને, તો ગાયને શરણે જવું જોઈએ. ભગવાન કૃષ્ણ ગીતાની રચના કરી હિગો છે, કારણ 24 અવતાર થયા એમ કહે છે. 24 અવતારમાં કૃષ્ણ એ જ ગીતાની રચના કરી, બીજા કોઈ કેમ નહીં. બધાય અંશ જ હતા, બધાય અંશ અવતાર હતા, પણ કૃષ્ણને તપાસો ને તો નાનપણથી એને ગાયની સેવા, ગાયને સેવા છે, ગાયનું દૂધ પીધું છે, ગાયનું માખણ ખાધું છે, ભલે ચોરીને ખાધું, ગાયનું માખણ ખાધું છે, ગાયનું ઘી ખાધું છે, અને ગાય ઉપર જ નિર્ભર રહ્યા છે. 11 વર્ષ સુધી ગાયને ખુલ્લે પગે ગાયનો સંગ કર્યો છે, માં તરીકે સંગ કર્યો છે. એટલે એ ગીતાજીની રચના કરી હૈગો, અને એ ગીતાજીના સિદ્ધાંતો છે ને આખા વિશ્વએ અપનાવ્યા. જગતગુરુ કહેવાનો ભલામાં ગાયના સંગથી. ને આપણે એ ગાયને હવે રેઢિયાર કરી મૂકી, જેની માં રેઢિયાર હોય ને એની પ્રજા રેઢિયાર જ. એને એને ખબર ન હોય કે મારો કિલો હું છે. હે, બહુ દુઃખથી બોલવું પડે છે. આપણી માં હરેક ધર્મ, કોઈ ધર્મ એવો નથી ગૌ માતાની જય ન બોલાવે. એક એક માણસ એવો ઊભો થાવ કયો કે આ આ ધર્મ એમ કહે છે કે ગાય માની જય નથી બોલાવતો. હરેક ધર્મ ગૌ માતાની જય બોલાવે છે, અને એ માતા રેઢિયાર છે. આપણે કહીએ આ ગાયું તો કહીએ તો બાપુ રેઢિયાર છે. ભલામણ જેની માં રેઢિયાર હોય એની પ્રજાનું શું થાય. આપણે આપણો ધર્મ ભૂલી ગયા છે, આપણે આપણું મૂળ ભૂલી ગયા છે. આ જેઠવા પરિવારને આંગણે, એટલે હું કહું પ્રજાપતિને, હે, ઘણા એમ કે મુંબઈમાં ભેગા થાય ને, બાપુ અમારે તો આદિ અનાદી થયા હેલું આવે ખાવા પીવાનું. સાધુને નિમંત્રણ એ આપે ને પાછું ઘરમાં પાછું આવું કરે છે, આ જ નહીં કરી બાપુ, બાકી અમારે તો આમાં હેલું આવે છે વડીલોથી. ભલા માણા, તું સાંભળ, તારા ધર્મની તને ખબર નથી, તારા મૂળની ખબર નથી. જ્યારે આ આ જગત ઉપર, આ દુનિયામાં ધર્મશાળાઓ નહોતી, આવા સમાજો નહોતા, ત્યારે સંતો અને બ્રાહ્મણો હાલીને પગપાળા યાત્રા કરતા ને, ત્યારે પૂછતા કુંભાર ભગતનું ઘર છે ક્યાંય. બીજાને ભગત થવા માટે ટીલું લેવું પડે, માળા લેવી પડે, અને પછી એને ભગતનું બિરુદ મળે. તને જન્મજાત ભગતનું બિરુદ છે, કુંભાર ભગત, ને તારે આંગણે સંત અને બ્રાહ્મણો જમતા, એમાં શું આવું હોય. બહુ પવિત્ર જીવન જીવતા એટલે એને ભગતનો જન્મજાત ઇલકાબ હતો. અને આજે આપણે ખાવું છે એટલે એ કે અમારે તો વડીલો ખાતા, પણ તું તારો ધર્મ ચૂકી ગયો છો. હા, પ્રજાપતિને જન્મજાત ભગતનું બિરુદ છે, એને કોઈ દી માંસ મદિરા કરાય જ નહીં, અવળે રસ્તે હલાય જ નહીં, કારણ કે જન્મજાત એ ભગતના બિરુદને વરેલો છે. એટલે અમારે આ બધાએ શિખાઓ રાખી છે, બધાને એ કહું કે શિખાઓ રાખીને પછી શિખા પ્રમાણે રહેજો. હા હા, પછી ક્યાંક બીજે જઈને બીજું કાંઈ કરતા નહીં. અને શિખા રાખે એ પવિત્ર બ્રાહ્મણનો વંશ કહેવાય, અને બ્રાહ્મણને બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા. બ્રાહ્મણને શાસ્ત્રના વચન ઉપર, શાસ્ત્રના સિદ્ધાંત ઉપર હાલવું પડે. એટલે બધાને પ્રાર્થના, શિખાઓ રાખો છો ને તો માને બાપને સમજો, એક ગાય માને સમજો. આ આ મા અને ગા આ બે સમજાઈ જાય ને તો શાસ્ત્રો સમજવાની જરૂર નથી, મને તો એવું લાગે. બેની સેવા અને બેનો આશીર્વાદ મળી જાય ને તો આ આખા જગતનું કલ્યાણ થઈ જાય. અસ્તુ, જય ગિરનારી.